સુરત એસઓજી પોલીસે લાલગેટ વિસ્તારમાં આવેલ જનતા માર્કેટ, જેને મોબાઈલ બજારના નામથી ઓળખવામાં આવે છે, ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. બિલ વગરના મોબાઈલ વેચાતા હોવાની ફરિયાદના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસના સર્ચ ઓપરેશનને લઈને ભારે ભાગદોડ મચી ગઈ હતી. સુરતના લાલગેટ વિસ્તારમાં આવેલ જનતા માર્કેટ જૂના અને નવા મોબાઈલના લેવેચનું સૌથી મોટું માર્કેટ છે. અહીં મોટા પાયે કરોડોના મોબાઈલની લેવેચ થાય છે. ત્યારે શહેરમાં છેલ્લા ઘણા સમયથી મોબાઈલ ચોરીની ઘટના બનતી હોય છે અને આ તમામ મોબાઈલ જનતા માર્કેટમાં વેચવા માટે આવતા હોવાની એસઓજીને ફરિયાદ મળી હતી, જેના આધારે પોલીસે ઓચિંતી જનતા માર્કેટમાં રેડ કરી હતી અને મોબાઈલની લેવેચ કરનાર વેપારીઓ પાસેના જૂના મોબાઈલ અંગે બિલની ખરાઈ કરી હતી, જેમાં બિલ વગરના કે ચોરીના ફોન વેચાય છે કે નહીં તે અંગેનું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સુરત અઠવાલાઈન્સ પોલીસ એસઓજીની ટીમ દ્વારા એક સાથે જનતા માર્કેટમાં રેડ કરવામાં આવતા વેપારીઓમાં ફફડાટ મચી ગયો હતો. પોલીસની એક સાથે આટલી મોટી ટીમ જોતા જનતા માર્કેટના અનેક વેપારીઓ પોતાની દુકાન બંધ કરી પલાયન થઈ ગયા હતા. પોલીસે અનેક દુકાનમાંથી સર્ચ ઓપરેશન હાથ ધરી બિલ વગરના મોબાઈલ કબજે કરવાની અને તેના વિરુદ્ધ કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે જનતા માર્કેટમાં 200 થી વધુ દુકાનો મોબાઈલ લેવેચની આવેલી છે. બ્યુરો રિપોર્ટ, H24 ન્યૂઝ, સુરત.